કોઈ જે દ્રવ્ય કણોનું બનેલું છે તેની સાબિતી માટે કાચના બીકરમાં 100 ml પાણી લીધું છે. એમાં લગભગ આશરે થોડા મીઠાના કણો ઉમેરીશું. પ્લાસ્ટિકની ચમચી લાવવા કહ્યું છે, લાવ્યો છે. કાચનો રોડ આપશો. આ એટલે મેં કીધું પેલું માસૂમ નવું કાં જતો રહ્યો અહીં આવશે. લગભગ મને લાગે છે 2 ગ્રામ જેટલું આશ્રયમાં મીઠું બેઠું છે. હવે તારે આ કાચના સળિયાથી અને ગ્લાસ રોડ બોલાય છે, ગ્લાસ રોડ, એના સળિયાની મદદથી મીઠું પાણીમાં બરાબર મિક્સ કરશે. અને સામેથી જુઓ બરાબર એક્ઝેક્ટ 100 ml દેખાવા જોઈએ. તારે પણ જણાવવાનું છે આ બીજા બીકરમાં 100 ml જણાય છે. થોડું પણ વધારે હોય તો જણાવવાનું. ઓછું થોડુંક ઓછું હવે જુઓ બરાબર એક્ઝેક્ટ છે. હવે કાચના સળિયાથી બરાબર મિક્સ કરી દીધેલું છે, એટલે કે મીઠાના કણો પાણીમાં બરાબર ઓગળી ગયા છે. વૈજ્ઞાનિક રીતે કહી શકાય કે મીઠાના બારીક કણો પાણીના અણુઓની વચ્ચે વચ્ચે જગ્યાઓમાં વચ્ચે અવકાશ છે એમાં ગોઠવાઈ ગયા હોવાને કારણે બાજુએથી જોતા 100 ml કરતા પાણીનું સ્તર વધારે દેખાય છે કે એટલું જ છે. તારે બોલવાનું, જેટલું લીધું હતું એટલું જ પાણીનું સ્તર દેખાય છે. એમાં લગભગ 2 ગ્રામ જેટલું મીઠું ઉમેર્યા છતાં પણ પાણીનું લેવલ વધતું નથી. થોડું વધારે મીઠું ઉમેરી દઈશું તો પણ પાણીનું લેવલ એટલું જ જણાશે. એનું કારણ દ્રવ્ય કણોનું બનેલું છે અને દ્રવ્ય તરીકે અહીંયા આપણે લીધેલું છે મીઠાના દ્રવ્ય કણો જે પાણીના અણુઓની વચ્ચેની જગ્યામાં ગોઠવાઈ ગયેલા હોય છે. હવે બીજી પ્રવૃત્તિ એનો હેતુ બોલે, તું બોલ, ચોપડી સામે રાખીને બોલો. બીજી પ્રવૃત્તિનો હેતુ